પોરબંદર જિલ્લાના માધવપુર ગેર ખાતે સાંસદ રમેશભાઈ ઘડુક સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં અદ્યતન સામૂહિક આરોગ્ય કેન્દ્રના નવા બિલ્ડિંગનું લોકાર્પણ કરાયું. પોરબંદર તાલુકાના માધવપુર ગેર ખાતે સામૂહિક આરોગ્ય કેન્દ્રનું મહાનુભાવોના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અંદાજિત રૂપિયા 4 કરોડના ખર્ચે 30 બેડની ક્ષમતાવાળું અદ્યતન સુવિધા સાથે બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ તકે સંસદ રમેશભાઈ ધડુકે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર નાગરિકોના આરોગ્યની ચીવટપૂર્વક કાળજી લઈ રહી છે, જેને પગલે માધવપુર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકોને પહેલા સારવાર માટે પોરબંદર તેમજ જૂનાગઢ સુધી જવું પડતું હતું, પરંતુ હવે સારવારની સુવિધાઓ હવે માધવપુરમાં મળી રહે છે. વધુમાં કહ્યું કે આજરોજ માધવપુર તેમજ આજુબાજુના ગામના લોકોને સામૂહિક આરોગ્ય કેન્દ્રની ભેટ મળી છે, જેનો નાગરિકોને ખૂબ લાભ થવાનો છે, તેમજ બિલ્ડિંગમાં સ્વચ્છતા જળવાય તે જોવાની જવાબદારી પણ સૌ લોકોની છે અને દર્દીઓને શ્રેષ્ઠ સારવાર મળી રહે તે માટે આરોગ્ય વિભાગના તમામ સ્ટાફે કાળજી રાખવા પણ અનુરોધ કર્યો હતો. આ તકે માંગરોળના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઢિયાએ જણાવ્યું હતું કે માધવરાવની પાવનભૂમિ પર માધવપુર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકોને સામૂહિક આરોગ્ય કેન્દ્રના બિલ્ડિંગની ભેટ મળી છે, જે અહીંયાના લોકો માટે આશીર્વાદ સમાન સાબિત થશે. આ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં વિવિધ પ્રકારની સુવિધાઓ એક જ સ્તરે ઉપલબ્ધ થઈ શકવાના કારણે નાગરિકોને મુશ્કેલીનો અંત આવશે. ઉલ્લેખનીય છે કે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ઓપીડી સેવાઓ, દાખલાની સુવિધા, પ્રસૂતિની સુવિધા, ઓપરેશન થિયેટર, 24 કલાક ઇમરજન્સી સુવિધા, ડાયાલિસિસની સુવિધા, દાંતનો વિભાગ, ફિઝિયોથેરાપી વિભાગ, લેબોરેટરી NCD વિભાગ, પોસ્ટમોર્ટમ, સગર્ભા સ્ત્રીઓની તપાસ, નિદાન અને સારવાર તેમજ આયુષ્યમાન કાર્ડ તથા આભા કાર્ડ કાઢવાની સુવિધાઓ ઉપલબ્ધ છે. આ તકે સ્વાગત પ્રવચન જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર કરમટાઈ તેમજ આભારવિધિ સામૂહિક આરોગ્ય કેન્દ્ર માધવપુરના અધિક્ષક ડૉક્ટર કામિલ દ્વારા કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી KB ઠક્કર, પોરબંદર તાલુકા પંચાયત પ્રમુખ પ્રતાપભાઈ કેસાવાલા, જિલ્લા અગ્રણી રમેશભાઈ આડોદરા, જિલ્લા પંચાયતના સદસ્યો, તાલુકા પંચાયતના સદસ્યો, સરપંચો, અધિકારીઓ તથા કર્મચારીઓ તેમજ બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. પરેશ નિમાવત, ZSTV, માધવપુર ગીડ. કેન્દ્ર માધવપુર ગીડ આજના દિવસે સામૂહિક આરોગ્ય કેન્દ્રના નવા બિલ્ડિંગનું લોકાર્પણ થયેલું છે. ઘણા સમયથી નવા બિલ્ડિંગ માટેની કામગીરી ચાલુ હતી, જે આજે નવા બિલ્ડિંગ તૈયાર થઈ ગયું છે અને માધવપુરની તેમજ આજુબાજુની જનતાને ડાયાલિસિસ તેમજ અન્ય બધી સુવિધાઓ માટે મોટા સેન્ટર ખાતે જવાની જરૂર નહીં પડે, જે આપણે અહીંયા જ માધવપુર ખાતે જ હોસ્પિટલમાં ડાયાલિસિસની સુવિધા મળી રહેશે. તેમજ આગળ જતાં પણ